સ્ટાર્ટ. તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ ભાજપ સામે તમામ વિરોધ પક્ષોની એક થવા મોકલેલા મેસેજના કોઈ ખાસ પ્રત્યાઘાત જોવા મળ્યા નથી. ફૂલસ્ટોપ. ચૂંટણી જંગ દરમિયાન ભાજપે ઊભા કરેલા પડકાર સામે મમતા બેનર્જીના મેસેજથી ડાબેરી સિવાયના વિપક્ષોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ફૂલસ્ટોપ. આ મેસેજ એટલે મમતાની હતાશા એવું કહેવામાં ભાજપે લગીરે વાર લગાડી ન હતી. પેરા. પશ્ચિમ બંગાળની ચૂંટણીનું પરિણામ જે પણ આવે, પરંતુ ભાજપે થોડા સમયમાં જ એવી વ્યૂહરચના ઘડી કે મમતા બેનર્જી ઘેરાઈ ગયા હતા અને તેમની સામે પડકાર ઊભો કર્યો હતો. પૃષ્ઠો. પોતે જનાધાર ગુમાવી રહ્યા છે તે જોઈને મમતાએ 5 દિવસ સુધી નંદીગ્રામમાં ધામા નાખ્યા હતા અને પોતાનો વિધાનસભામાં પ્રવેશ નિશ્ચિત બનાવવા પ્રયાસ કર્યો હતો. પૃષ્ઠો. પરંતુ તેમની સામે ઊભા રહેનાર ભાજપના સુવેન્દુ અધિકારીએ કોઈ મચક આપી ન હતી અને મમતા સામેની વોક વધુ સખત બનાવી હતી. ફૂલસ્ટો. નંદીગ્રામની બેઠક પરની ફાઇટ હવે જનૂની બની ગઈ છે. પેરા. કેટલાક રાજકીય સમીક્ષકો માને છે કે મમતા બેનર્જીએ વિપક્ષોને મોકલેલા સંદેશાથી પશ્ચિમ બંગાળમાં મમતા સામે લડતા કોંગ્રેસ ડેશ ડાબેરી પક્ષોના જોડાણને મૂંઝવણમાં મૂકી દીધું છે. ફૂલસ્ટો. બે કોમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે ભાગલા પડાવી મમતા બેનર્જી બંગાળમાં રાજ કરવા ઈચ્છતા હતા. ફૂલસ્ટો. જેના કારણે ડાબેરી પક્ષો સાથે સંકળાયેલા અનેક નેતાઓ તૃણમૂલ સાથે જોડાઈ ગયા હતા. ફૂલસ્ટો. મમતાએ હજુ ચૂંટણીના 6 તબક્કા બાકી છે ત્યારે વિપક્ષોને એક સાથે થઈ જવા કરેલા મેસેજ દર્શાવે છે કે મમતા કૂણા પડ્યા છે. પેરા. 10 વર્ષના શાસન બાદ તેમણે નોંધ્યું હતું કે તેમની સરકાર સામે એન્ટી ઇન્કમ્બન્સી વેવ ઊભો થઈ ચૂક્યો છે. ફૂલસ્ટો. વર્તમાન સ્થિતિ ગમે તે હોય, પણ મમતાએ એક સમયે જ્યારે જ્યોતિબાસુની 34 વર્ષની સરકારને હરાવી ત્યારે પણ એકલા હાથે મજબૂતી મેળવી હતી. ફૂલસ્ટો. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે જ્યોતિબાસુએ તેમની પ્રથમ ટર્મમાં જમીનોના હકો માટે શરૂ કરેલા બિરઘા ઓપરેશનમાં ભાગિયા તરીકે કામ કરતા કિસાનોને જમીનના માલિક બનાવ્યા હતા. ફૂલસ્ટો. આ તેમની સૌથી મોટી સિદ્ધિ હતી. ફૂલસ્ટો. આમ તેમણે રાજ્યના ગરીબોના દિલ જીતીને 3 દાયકા રાજ કર્યું હતું. પેરા. પરંતુ મમતાએ તેમના 10 વર્ષના શાસનમાં લોકોના દિલ જીતવા કશું નથી કર્યું. ફૂલસ્ટોપ. તેમના રાજમાં કટમની, ફૂલસ્ટોપ, હપ્તારાજ વગેરે મોટા પાયે ચાલવા લાગ્યું હતું. ફૂલસ્ટોપ. માર્કશીટ જે નહોતા કરતા તે બધું મમતાના રાજમાં ચાલવા લાગ્યું હતું. ફૂલસ્ટોપ. મમતાના રાજમાં ગુંડાગીરી વધી હતી. ફૂલસ્ટોપ. મમતા પાસે પોતાની ક્રેડિટ માટે કહેવા જેવું કશું ન હતું. ફૂલસ્ટોપ. મોદી શાહની જોડીને તોડવા તેમણે કોઈ આયોજન નહોતું કર્યું. ફૂલસ્ટોપ. તે તો ઠીક, પણ વિપક્ષ સાથે બેસીને કોઈ પ્લાનિંગ પણ નહોતું કર્યું. ફૂલસ્ટોપ. ડાબેરી પક્ષો વિના પશ્ચિમ બંગાળમાં વિપક્ષોનું જોડાણ શક્ય નથી. ફૂલસ્ટોપ. ડાબેરી પક્ષો ભાજપ વિરોધી છે, પરંતુ મમતા તો એક સમયે વાજપેયી સરકારમાં સાથી પક્ષ તરીકે જોડાયેલા હતા. ફૂલસ્ટોપ. પરંતુ કોમ્યુનિસ્ટો ક્યારેય ભાજપ સાથે નહોતા જોડાયા. ઓવર.